હેલો સ્ટુડન્ટ હું કાજલ રાખોલિયા વે ડિજિટલ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણે આના આગળના વિડીયોની અંદર દ્રવ્યની અવસ્થા અને દ્રવ્યનું વર્ગીકરણ વિશે ચર્ચા કરી હતી હવે આજે આપણે દ્રવ્યના ગુણધર્મો વિશે ચર્ચા કરવાના છીએ એ પહેલાં એક અગત્યની જાહેરાત કે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાર પછી હવે આપણે આગળ વધીશું દ્રવ્યના ગુણધર્મો બરાબર દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન તો દ્રવ્યના ગુણધર્મો છે હવે ગુણધર્મ તો બધાને હોય બરાબર ધારો કે કોઈ માણસ છે તો એ માણસને પણ શું હશે એના ગુણધર્મ હશે એના સ્પેસિફિક ગુણધર્મ હશે તો આપણે જોઈએ એ માણસના ગુણધર્મ તો માણસ છે કોઈ પણ માણસ છે એમને પોતાના સ્પેસિફિક ગુણધર્મો હોય ચોક્કસ ગુણધર્મ હોય તો એવી જ રીતના આપણે અહીંયા આ વિડિયોની અંદર શું જોવાના છીએ દ્રવ્યના સ્પેસિફિક ગુણધર્મો બરાબર તો દ્રવ્યના ગુણધર્મો છે દ્રવ્યના જે કંઈ ગુણધર્મો છે એ દ્રવ્યના ગુણધર્મો બે પ્રકારના છે દ્રવ્યના ગુણધર્મો છે એ બે પ્રકારના છે કેટલા પ્રકારના છે બે પ્રકારના છે તો આપણે જોઈએ દ્રવ્યના ગુણધર્મો દ્રવ્યના ગુણધર્મો ઓકે દ્રવ્યના ગુણધર્મો કેટલા પ્રકારના છે બે પ્રકારના છે તો દ્રવ્યના બે પ્રકારના ગુણધર્મો કયા કયા છે તો પહેલું ગુણધર્મ છે એના ભૌતિક ગુણધર્મો પહેલાં કયા ગુણધર્મ છે ભૌતિક ગુણધર્મો છે ત્યાર પછી બીજા જે કંઈ ગુણધર્મો છે એ એમના રાસાયણિક ગુણધર્મો છે બરાબર પહેલાં કયા છે ભૌતિક ગુણધર્મો છે અને બીજા જે કંઈ છે એ રાસાયણિક ગુણધર્મો છે હવે આપણે આ બંને વચ્ચે શું ડિફરન્સ છે તો એ આપણે જોઈએ તો ભૌતિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જે પદાર્થનું સંગઠન બરાબર પદાર્થનું સંગઠન અથવા તો એમની ઓળખ અથવા તો બીજું શું એમની ઓળખ પદાર્થનું સંગઠન કે તેમની ઓળખ બદલ્યા વગર જો આપણે જાણી શકીએ તો એમને કેવા ગુણધર્મો કહેવામાં આવશે ભૌતિક ગુણધર્મ પદાર્થનું સંગઠન સંગઠનને બીજું કહેવાશે બંધારણ ઓકે આ બંધારણ શું છે એ પણ આપણે સમજીશું કે બંધારણ કેવી રીતના બદલે નહીં એટલે કે સંગઠન છે એમનું બંધારણ છે એ બદલે નહીં અને આપણે જાણી શકીએ તો એવા ગુણધર્મને કેવા ગુણધર્મો કહેવાશે ભૌતિક ગુણધર્મો ઓકે જોઈએ આપણે ધારો કે એચ ટુઓ છે એચ ટુઓને આપણે કહીએ છીએ પાણી બરાબર એચ ટુ આપણે શું કહીએ છીએ પાણી કહીએ છીએ તો હવે પાણીની અંદર શું થશે પાણીની અંદર શું થશે કે આપણે ધારો કે પાણી લીધું છે બરાબર હવે પાણી છે એની જો અવસ્થા છે ધારો કે પાણી છે એની અવસ્થા કઈ છે અત્યારે પ્રવાહી છે પ્રવાહી અવસ્થા હોય ત્યારે આપણે એને પાણી કહીએ ઓકે તો હવે પ્રવાહી અવસ્થા ચેન્જ થા છે ક્યારે ચેન્જ થશે તો આપણે એને જ્યારે સો ડિગ્રી સેલ્સિયસે ગરમ કરશું ત્યારે પ્રવાહી અવસ્થામાંથી કઈ અવસ્થામાં આવશે વરાળમાં એટલે કે વાયુ અવસ્થામાં આવશે બરાબર કઈ અવસ્થામાં આવશે વાયુ અવસ્થામાં આવશે એટલે કે વરાળ બનશે અહીંયા આ જે કંઈ વરાળ છે એ અને જે કંઈ પાણી છે એ આ બંનેની અંદર એચ ટુ ઓજ રહે છે ઓકે બંનેની અંદર શું રહે છે એચ જ રહે છે હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવતો નથી એટલે કે એમનું જે કંઈ સંગઠન છે એમનું જે કંઈ બંધારણ છે એ સરખું જ રહે છે એવું નથી થતું કે અહીંયા એચ છે તો એ પછી અહીંયા એચ ટુ ઓ થઈ જાય છે એવું બનતું નથી તો જો એવું ના બનતું હોય તો અને તો જ એમને કેવા ગુણધર્મ ભૌતિક ગુણધર્મો કહેવાશે ઓકે અહીંયા આપણે સોળ ડિગ્રી સેલ્સિયસ ની વાત કરી એટલે શું થયું ઉત્કલન બિંદુ બરાબર ઉત્કલન બિંદુ હવે આપણે એ પણ જોઈ લઈએ કે ભાઈ ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ એ શું છે તો ભૌતિક ગુણધર્મો કોણ કોણ છે ભૌતિક ગુણધર્મની અંદર કોણ કોણ આવશે ઉત્કલન બિંદુ ગલન બિંદુ આ બધા છે એ શેની અંદર આવશે ભૌતિક ગુણધર્મ ની અંદર ઓકે તો ઉત્કલન બિંદુ

એ તાપમાનને એ બિંદુને શું કહેવામાં આવે છે ઉત્કલન બિંદુ ઓકે જે તાપમાને પદાર્થ તો કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ પામે તો એમને શું કહેવામાં આવે છે ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે અને અહીંયા પાણી છે જો એચ છે તો એ વાયુમાં પણ શું રહેશે એચ ટુઓ જ રહે છે એમનું સંગઠન છે એ સંગઠન બદલાતું નથી સંગઠન છે એ સંગઠન બદલાતું નથી એચ પાણી એટલે કે પ્રવાહીમાં હોય તો એચ જ હોય અને વરાળ એટલે કે વાયુમાં જાય તો પણ એચ જ રહે છે તો આ કયો ગુણધર્મ થયો ભૌતિક ગુણધર્મ ઓકે ત્યાર પછી આપણે વાત કરીએ ધારો કે ગલનબિંદુની બિંદુની તેની વાત કરીએ છીએ આપણે ગલનબિંદુની તો જે તાપમાને પદાર્થ કેવો પદાર્થ ઘન પદાર્થ બરાબર જે તાપમાને પદાર્થ પણ કયો પદાર્થ ઘન પદાર્થ સેમાંથી શેમાં રૂપાંતર પામશે તો ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ પામે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ પામે તો એમને કેવા પદાર્થ કહેવામાં આવે છે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે તો તે તાપમાનને કયું બિંદુ કહેવાશે ગલન બિંદુ કયું બિંદુ કહેવાશે ગલન બિંદુ જે તાપમાને પદાર્થ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ પામે તો એમને ઉત્કલન બિંદુ અને જે તાપમાને પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ પામે તો એમને ગલન બિંદુ કહેવામાં આવે છે અહીંયા ફરીથી એક વખત કહું છું કે સંગઠન છે જે એમનું બંધારણ છે એ ચેન્જ થતું નથી જો બંધારણ એચ હશે તો એ પણ શું થશે એચ જ રહેવાનું છે ઓકે તો આ હતા આપણા ભૌતિક ગુણધર્મો ઓકે નેક્સ્ટ હવે આપણે ચર્ચા કરી લઈએ રાસાયણિક ગુણધર્મની શેની ચર્ચા કરીએ છીએ આપણે રાસાયણિક ગુણધર્મની તો શું છે રાસાયણિક ગુણધર્મો એ જોઈએ તો રાસાયણિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જેની અંદર ડિફરન્સ આવે છે રાસાયણિક પ્રક્રિયા કરવી પડે છે બરાબર રાસાયણિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જેની અંદર પદાર્થની અવસ્થા એટલે કે એનું સંગઠન ચેન્જ થાય છે બરાબર ધારો કે આપણે વાત કરીએ કે ભાઈ એચ અને સીએલ હાઇડ્રોજન અને ક્લોરીન બરાબર હાઇડ્રોજન અને ક્લોરીન છે છે એ પ્રક્રિયા કરે હવે મારે એવું જાણવું છે કે ક્લોરીન છે એ એસિડિક છે કે બેઝિક છે કે પછી એ દહનશીલતા છે કે નથી એવું બધું મારે જાણવું છે તો મારે ક્લોરીન એસિડિક છે કે બેઝિક છે અથવા તો એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે કે નથી કરતો એ જાણવા માટે શું કરવું પડશે મારે હાઇડ્રોજન સાથે એમની રિએક્શન કરાવવી પડશે એમની પ્રક્રિયા કરાવવી પડશે તો જ મને ખબર પડશે કે સી છે એ સી એલ રિએક્શન કરે છે કે પછી નથી કરતો તો એના માટે આપણે શું કરવું પડે છે એચ અને સીએલ એટલે કે હાઇડ્રોજન અને ક્લોરીનની પ્રક્રિયા કરાવવી પડે છે જેના પરિણામે મળે છે શું એચ સી એલ હાઇડ્રોક્લોક એસિડ ઓકે હાઇડ્રોક્લોરિક એસિડ તો હવે આપણને એ પ્રશ્ન થાય કે ભાઈ ભૌતિક ગુણધર્મ અને રસાયણિક ગુણધર્મ આ બંનેમાં ડિફરન્સ શું હતો તો ભૌતિક ગુણધર્મની અંદર શું હતું પેલું એચ ટુ હતું એ એચ વરાળ બનતી હતી તો એચ જ રહેતું હતું બરાબર ઘન હતું કે પછી પ્રવાહી હોય કે પછી વાયુ હોય બરાબર એમાં એનું જે કંઈ સંગઠન હતું એ કેવું હતું એચ જ રહેતું હતું પણ અહીંયા હાઇડ્રોજન છે અને ક્લોરીન છે બંને અલગ અલગ હતા પણ હવે જે મિશ્રણ બને છે એ શું બને છે હાઇડ્રોક્લોરિક એસિડ બને છે મતલબ કે એમનું સંગઠન છે એ બદલાઈ જાય છે સમજ પડે છે શું ડિફરન્સ છે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો આ બંને વચ્ચે આ મહત્વનો ડિફરન્સ છે ઓકે હવે આપણે એમને બુકમાં શું આપેલું છે એના દ્વારા સમજીએ બરાબર તો બુકની અંદર તમને કીધું છે કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જેવું મેં સમજાવ્યું એ જ પ્રકારનું લખાણ છે વ્યવસ્થિત ધ્યાન આપજો સમજાઈ જશે દરેક પદાર્થને વિશિષ્ટ અથવા લાક્ષણિક ગુણધર્મો હોય છે મેં કીધું એમ કોઈ પણ પદાર્થ હોય કોઈ પણ વસ્તુ હોય એમને પોતાનો વિશિષ્ટ લાક્ષણિક ગુણધર્મો હોય છે એવી રીતના અહીંયા દ્રવ્યને પણ ગુણધર્મો છે અને કેટલા પ્રકારના છે બે પ્રકારના ગુણધર્મો છે કયા કયા છે તો અહીંયા આ ગુણધર્મોને બે વિભાગમાં વહેંચી શકાય છે આ ગુણધર્મોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે બે વિભાગમાં વહેંચવામાં આવે છે ભૌતિક ગુણધર્મો તમને અહીંયા કીધું છે કે ભૌતિક ગુણધર્મોમાં કોણ કોણ આવશે તો કે રંગ વાસ ગલન બિંદુ ઉત્કલન બિંદુ રંગ રંગ તો આવશે જ આવશે કોઈ પણ પદાર્થ છે અને પોતાનો રંગ છે રસાયણ એવું વસ્તુ છે કે એમને પોતાની વાસ પણ છે સ્પેસિફિક ચોક્કસ વાસ પણ છે જેમ કે આપણી પાસે વિક્સ છે તો વિક્સ છે એક પ્રકારનું રસાયણ જ છે બરાબર એની અંદર સેલિસિલિક એસિડ હોય છે અને એમના પરિણામે આપણને જે વિક્સની અંદર જે સ્મેલ આવે છે એ તેના પરિણામે આવે છે સેલિસિલિક એસિડના પરિણામે આવે છે ઓકે તો આ બધાની અંદર મતલબ કે રંગ છે વાસ છે ગલન બિંદુ છે ઉત્કલન બિંદુ છે આ બધું કયા ગુણધર્મો કહેવાશે એમના ભૌતિક ગુણધર્મો કહેવાશે કેવા ગુણધર્મો કહેવાશે ભૌતિક ગુણધર્મો કહેવાશે ત્યાર પછી આપણે વાત કરીએ છીએ રાસાયણિક ગુણધર્મોની બરાબર ત્યાર પછી આપણે શેની વાત કરીએ છીએ રાસાયણિક ગુણધર્મોની તો તમને કીધું છે કે રાસાયણિક ગુણધર્મો જેવા કે કયા કયા છે સંગઠન દહનશીલતા એસિડ અને બેઇઝ સાથેની પ્રતિક્રિયાત્મકતા હવે આપણે જોયું મેં તમને સમજાવ્યું કે સંગઠન સંગઠન એટલે શું છે તો એમનું બંધારણ છે જેમ કે ભૌતિક ગુણધર્મમાં શું હતું એચ હતું તો એ એચ ટુ જ રહેતું હતું ઘન પ્રવાહી કે વાયુ ત્રણે ત્રણમાં પણ આપણે જ્યારે રાસાયણિક ગુણધર્મો જોયા એટલે કે એચ અને સીએલની પ્રક્રિયા કરાવી તો શું થયું એચ સીએલ બની ગયું બરાબર તો એમનું સંગઠન બદલાઈ ગયું છે એટલે એક તો કોમન પોઈન્ટ આવી ગયો આપણો સંગઠન ત્યાર પછી છે દહનશીલતા દહનશીલતા એટલે એમને સળગવું એમને કહેવા છે દહનશીલતા ઓકે ત્યાર પછી છે એસિડ અને બેઇઝ સાથેની પ્રક્રિયા તો એસિડ સાથે શું પ્રક્રિયા થાય છે અને બેઇઝ સાથે શું પ્રક્રિયા થાય છે અથવા તો એ પ્રક્રિયા આપે છે કે નથી આપતા એ જાણવા માટે પણ આપણે કેમિકલ રિએક્શન એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરાવવી પડે છે જો આપણે પ્રક્રિયા કરાવશું તો અને તો જ આપણને ખબર

બરાબર ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ જાણવું હતું ત્યારે આપણે એચ ટુ કંઈ સંગઠન બદલ્યું નહોતું બદલ્યું હતું ક્યાંય એચ ટુ ઓનુંમાંથી એચ ટુ થઈ ગયું હતું નહોતું થયું એચ જ રહ્યું હતું બે હાઇડ્રોજનને એક ઓક્સિજન જ રહ્યા હતા એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવ્યો નહોતો એટલે શું કીધું છે કે ભૌતિક ગુણધર્મો જાણતી વખતે એમનું જે કંઈ સંગઠન છે સંગઠન બદલાતું નથી કે તેની ઓળખ છે બદલાતી નથી નેક્સ્ટ તમને કીધું છે કે રાસાયણિક ગુણધર્મોના માપન કે અવલોકન કરવા માટે રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે એચ સી અંદર રાસાયણિક ફેરફાર થયો હાઇડ્રોજન અને ક્લોરીન બંને ગેસ હતા બંને વાયુ સ્વરૂપે હતા અને એચ સીએલ બન્યું એ લિક્વિડ સ્વરૂપે હાઇડ્રોક્લોરિક એસિડ બને છે બરાબર તો એ એક શું થયો રાસાયણિક ફેરફાર થાય છે ભૌતિક ગુણધર્મોના માપન માટે રાસાયણિક ફેરફાર થવો જરૂરી નથી બરાબર ભૌતિક ગુણધર્મોના ફેરફાર માટે રાસાયણિક ફેરફાર થાય એવું જરૂરી નથી એવું તમને અહીંયા કહેવામાં આવ્યું છે તો આપણે શું જોયું ભૌતિક ગુણધર્મો શું છે અને રાસાયણિક ગુણધર્મો શું છે એના વિશે આપણે ચર્ચા કરી આગળ તમને હજી પોઈન્ટ આપ્યો છે કે રાસાયણિક ગુણધર્મોના ઉદાહરણો જુદા જુદા પદાર્થોની લાક્ષણિક પ્રક્રિયાઓ છે જેમાં શું આવશે તો કે એની અંદર એસિડિકતા બેઝિકતા દહનશીલતા વગેરેનો સમાવેશ થાય છે એકની એક જ વસ્તુ આખા પેરેગ્રાફની અંદર રિપીટ કરેલી છે રસાયણ વિજ્ઞાનીઓએ પદાર્થની વર્તણૂક એટલે કે પદાર્થ કેવો છે પદાર્થ કેવું વર્તન કરે છે પદાર્થ એસિડિક છે કે પછી પદાર્થ બેઝિક છે કે પછી પદાર્થ તટસ્થ છે એસિડિક અને બેઝિક સિવાયનો એક પદાર્થનો અવસ્થા છે જેને તટસ્થ કહેવાય છે ન્યુટ્રલ કહેવાય છે તો પદાર્થની વર્તણૂક કેવી છે એ જાણવા માટે આપણે શું કરવું પડે છે પદાર્થના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરવી પડે છે એટલા માટે રસાયણ વિજ્ઞાનીઓ માટે આ ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવો મહત્વનો છે ત્યાર પછી તમને કીધું છે કે રાસાયણિક ગુણધર્મોના જ્ઞાનને આધારે કરે છે આ ગુણધર્મોને કાળજીપૂર્વકના માપન અને પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે છે બરાબર કાળજીપૂર્વક ના શું કરવામાં આવે છે માપન કરવામાં આવે છે અને પ્રાયોગિક રીતે એમને નક્કી કરવામાં આવે છે હવે આપણે ભૌતિક ગુણધર્મો છે એમનું માપન જોવાના છીએ બરાબર હવે શું આપણે જોવાના છીએ ભૌતિક ગુણધર્મો છે એ ભૌતિક ગુણધર્મોનું માપન જોવાના છીએ તો જોઈએ તમને આપેલું છે ભૌતિક ગુણધર્મોનું માપન વૈજ્ઞાનિક માટે ગુણધર્મોનું જથ્થાત્મક જથ્થાત્મક એટલે બ સ્વરૂપમાં બલ્કી સ્વરૂપમાં જથ્થાત્મક એટલે વધારે પ્રમાણમાં તો જથ્થાત્મક માપન જરૂરી હોય છે દ્રવ્યના ઘણા ગુણધર્મો જેવા કે લંબાઈ એલ ક્ષેત્રફળ એ કદ વી આ શું છે હું જે દર્શાવું છું એ એમની સંજ્ઞા છે એમના વડે એમને દર્શાવાય છે વગેરે સ્વભાવે જથ્થાત્મક હોય છે કેવા હોય છે સ્વભાવે જથ્થાત્મક હોય છે બલકી હોય છે કોઈ પણ જથ્થાત્મક અવલોકન અથવા માપનને તેની સંખ્યા તથા તેનું માપન કરેલા એકમ સાથે દર્શાવવામાં આવે છે આ કેવી રીતના છે હું સમજાવું છું જોજો ધારો કે આપણે ધારો કે આપણે શું જોઈએ છીએ એક દોરી છે બરાબર એક દોરી છે ધારો કે આ કોઈ એક દોરી છે એ દોરીની જે કંઈ લંબાઈ છે એ લંબાઈ કેટલી છે છ મીટર છે કેટલી છે છ મીટર છે તો છ છે એ શું થઈ ગઈ સંખ્યા થઈ ગઈ બરાબર અને દોરીની લંબાઈ છે એ લંબાઈનો એકમ શું છે લંબાઈનો એકમ શું છે મીટર છે બરાબર લંબાઈનો એકમ શું છે મીટર છે એટલા માટે છ મીટર તો છ એ સંખ્યા અને જે વસ્તુ આપણે માપી છે એમનો એકમ આપણે અહીંયા શું માપ્યું છે લંબાઈ માપી છે તો એનો એકમ શું થયો મીટર બરાબર હવે ધારો કે જ રીતના પાંચ કિલોગ્રામનું છે એવું હું ધારું છું બરાબર તો પાંચ છે એ શું થઈ સંખ્યા થઈ ઓકે પાંચ છે એ શું છે સંખ્યા છે અને કિલોગ્રામ છે એ શું થયું કિલોગ્રામ શું થયું વજનનો એકમ બરાબર દળનો એકમ તો એ શું થયો કિલોગ્રામ થયો ઓકે હવે આપણે એ સમજવાના છીએ તો જોઈએ કે કે તમને કીધું છે ઉદાહરણ તરીકે ઓરડાની લંબાઈ આપણે દોરડાની લીધી હતી અહીંયા ઓરડાની છે બરાબર કેટલી છે છ મીટર છે તો છ શું છે સંખ્યા છે અને એમ શું છે મીટર એ માપન કરેલ લંબાઈનો એકમ છે શું છે માપન કરેલ જે કંઈ લંબાઈ છે એ લંબાઈનો એકમ કયો છે મીટર છે ત્યાર પછી કીધું છે કે અગાઉના સમયમાં દુનિયાના જુદા જુદા ભાગોમાં માપનની પદ્ધતિઓ અલગ અલગ હતી બરાબર એ કઈ કઈ પદ્ધતિઓ હતી તો કે અગાઉના સમયની અંદર માપનની બે પદ્ધતિઓ છે એ વિશ્વમાં કામ કરતી હતી માપનની કઈ કઈ પદ્ધતિઓ હતી બે પદ્ધતિઓ હતી એક તો હતી ઇંગ્લિશ પદ્ધતિ કઈ પદ્ધતિ હતી ઇંગ્લિશ પદ્ધતિ હતી અને બીજી હતી મેટ્રિક પદ્ધતિ બીજી કઈ પદ્ધતિ હતી મેટ્રિક પદ્ધતિ પદ્ધતિ ઇંગ્લિશ છે એ ક્યાં ચાલતી હતી બ્રિટનમાં ચાલતી હતી અને મેટ્રિક પદ્ધતિ છે એ ફ્રાન્સમાંથી ઉદ્ભવ થયો હતો ક્યાંથી ઉદ્ભવ થયો હતો મેટ્રિક પદ્ધતિનો ફ્રાન્સમાંથી ઉદ્ભવ થયો હતો અને ક્યારે ઉદ્ભવ થયો હતો એમનો અઢારમી સદીના ઉત્તરાર્ધમાં એમનો ઉદ્ભવ થયો હતો બરાબર અઢારમી સદીના ઉત્તરાર્ધની અંદર એમનો જે કંઈ ઉત્પન્ન છે એ ત્યારે થઈ હતી અને ઇંગ્લિશ પદ્ધતિ છે એ બ્રિટનમાં ચાલતી હતી ઇંગ્લિશ પદ્ધતિની અંદર એફ પી અને એસ આના નામે ઓળખાતી હતી જ્યારે મેટ્રિક પદ્ધતિ છે એ એમ કે અને એસ નામે ઓળખાતી હતી બરાબર ફૂટ પાઉન્ડ એન્ડ સેકન્ડ મીટર કિલોગ્રામ અને સેકન્ડ ઓકે ફૂટ એટલે કે ફૂટ પાઉન્ડ અને સેકન્ડ અહીંયા મીટર કિલોગ્રામ અને સેકન્ડ આ બંને પદ્ધતિઓ છે એ અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ કામ કરતી હતી પણ હવે ધારો કે કોઈ બ્રિટનના વૈજ્ઞાનિક છે કોઈ બ્રિટનના સાયન્ટિસ્ટ છે એ ધારો કે કોઈ બીજી જગ્યાએ જાય છે જ્યાં એમ કે પદ્ધતિ લાગુ છે બ્રિટનના વૈજ્ઞાનિક છે કે જ્યાં એફપીએસ પદ્ધતિ લાગુ છે એ કોઈ એવી જગ્યાએ જાય છે કે જ્યાં એમ પદ્ધતિ લાગુ પડેલી છે તો એ બંને જગ્યાએ માપન કેવું થતું હતું અલગ અલગ થતું હતું એટલા માટે શેની જરૂર પડી તો કે એટલા માટે ઇન્ટરનેશનલ એટલે કે ઓલ ઓવર વર્લ્ડની અંદર સરખી હોય એવી માપન પદ્ધતિની જરૂર પડી બરાબર કે જે આખા વિશ્વની અંદર કેવી હોય સરખી હોય અને એ પદ્ધતિ કઈ હતી એ પદ્ધતિ હતી આઈ પદ્ધતિ એ પણ આપણે ચર્ચા કરશું બરાબર એસઆઈ પદ્ધતિ એવી પદ્ધતિ હતી કે જે ઓલ ઓવર વર્લ્ડની અંદર કેવી હતી એકદમ જ સરખી હતી હવે જોઈએ આપણે બુકની અંદર શું આપેલું છે તો બુકની અંદર તમે કીધું છે કે ઇંગ્લિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ વપરાતી હતી મેટ્રિક પદ્ધતિ છે કે જેમનો ઉદ્ભવ ફ્રાન્સની અંદર અઢારમી સદીના ઉત્તરાર્ધમાં થયેલો હતો બરાબર અને જે મેટ્રિક પદ્ધતિ છે એ થોડીક અનુકૂળ એવી પદ્ધતિ હતી કારણ કે એમનો પાયો છે એ પાયો દશાંશ પદ્ધતિ હતી બરાબર એમનો પાયો છે એ કઈ પદ્ધતિ હતી દશાંશ પદ્ધતિ હતી એટલે તમને કીધું છે કે ઘણી જ અનુકૂળ હતી કારણ કે તેમનો જે આધાર છે જે એમનો પાયો છે એ કઈ પદ્ધતિ હતી દશાંશ પદ્ધતિ હતી પૂછે કે ખાલી જગ્યા પદ્ધતિનો આધાર દશાંશ પદ્ધતિ હતી તો કઈ પદ્ધતિ મેટ્રિક પદ્ધતિ બરાબર એનો આધાર કોણ હતું દશાંશ પદ્ધતિ હતી વૈજ્ઞાનિક સમાજને સમાન પ્રમાણિક પદ્ધતિની જરૂરિયાત જણાય બરાબર કેવી પદ્ધતિની સમાન જ્યાં પણ જાય ત્યાં એમનું માપ કેવું હોય સરખું હોય એવી પદ્ધતિની જરૂરિયાત જણાય કોને વૈજ્ઞાનિકોને અને એમના લીધે એમણે કઈ પદ્ધતિની શરૂઆત કરી ઓગણીસો સાહીઠ ની અંદર એ પદ્ધતિ છે એમનો વિકાસ થયો હતો હવે આપણે આગળ જોવાના છીએ કે એકમો છે એ એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓ બરાબર આંતરરાષ્ટ્રીય એટલે બધે જ સરખી હોય એમને શું કહેવાશે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ તો એકમોની આંતરરાષ્ટ્રીય ભાષા આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે એ ફ્રેન્ચ ભાષામાં લી સિસ્ટમ ઇન્ટરનેશનલ યુનાઇટ્સ બરાબર ટૂંકાળમાં એમને શું કહેવામાં આવતું હતું એસઆઈ એમને શું કહેવાય છે એસઆઈ અને આપણે પણ જ્યાં જ્યાં એસઆઈ પદ્ધતિનો ઉપયોગ કરશું ત્યાં એમને એસઆઈ જ કહેશું બરાબર ક્યાં ઉત્પન્ન થઈ હતી ફ્રેન્ચ ભાષામાં એમને શું કહેવાય છે લી સિસ્ટમ ઇન્ટરનેશનલ ડિડાયસ યુનાટ ટૂંકમાં દર્શાવતા એમને શું કહેવાય છે એસઆઈ પદ્ધતિ માપનની અગિયારમી સામાન્ય સભા અગિયારમી સામાન્ય સભા કે જ્યાં ક્યાં ભરાઈ હતી અઢારસો પંચોતેરમાં પેરિસમાં બરાબર અને એમના પર શું થયા હતા હસ્તાક્ષર થયા હતા ત્યાર પછી તમને આગળ કહેવામાં આવશે કે આગળ જે કંઈ છે એ એમની વિશે બધું આપેલું છે ત્યાર પછી હવે આપણે આગળનું જે કંઈ છે એ આના પછી નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું બરાબર આ પછીનું જે પણ કંઈ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું નમસ્તે